છોકરીઓને ભણાવવાની વાત મને સમજાતી નથી. દાદી શું થયું? હું ભણી રહી છું કેમ કે મારે આવતા અઠવાડિયે વાદ વિવાદ સ્પર્ધા છે. ઓહ, જાણે તને શાળાએ મોકલવાનું પૂરતું નહોતું. હવે આપણે આપણી છોકરીઓને સામો જવાબ આપતા પણ શીખડાવી રહ્યા છીએ. આના કરતા અમારો વખત સારો હતો. છોકરીઓ જલ્દી પરણી જતી અને રાંધવા અને સાફ સફાઈમાં પોતાનો વખત કાઢતી. આપણે દિવ્યા માટે વર શોધવાનું શરૂ કરી દેવું જોઈએ. તે હજુ બાળકી છે માં. મારા બાળકો જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી ભણે એ વાતનું હું ધ્યાન રાખવા માંગુ છું. જો તે બહુ ભણશે ને તો વર શોધવામાં ખૂબ જ મુશ્કેલી આવશે. ના માં, જો દિવ્યા ભણેલી હશે તો તેણે પોતાનો વ્યવસાય પસંદ કરી શકશે. તેણે ડોક્ટર અથવા ટીચર કે પછી જે કંઈ બનવા માંગે તે બની શકે છે. તમને ખબર છે, આજે ઘણા દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો મહિલાઓ છે. આપણો સમાજ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે અને આજકાલ લોકો પોતાના સાથી ભણેલા હોય તેવું ઈચ્છે છે. દિવ્યા, હું એ કરી લઈશ. તું ભણવા પર ધ્યાન આપ તારા. દાદીમાની ટિપ્પણીઓને મન પર ન લેતી. તે પોતાનું ભણતર પૂરું ન કરી શક્યા હતા અને પરંપરાગત રીતે વિચારે છે. પણ યાદ રાખજે. માં, જ્યારે દાદી કહે છે કે હું ભણવાના કારણે ઘરકામ નથી કરતી તો મને નથી ગમતું. દિવ્યા, મનમાં ઓછું ના વાણીશ. હું તો હંમેશા તારી સાથે છું. ઘરનું કામ હું કરી લઈશ. તારો આભાર માં. હું ચોક્કસ તને ગૌરવ અપાવીશ. તને ખબર છે આર્યન, કેટલીક વખત મને લાગે છે કે છોકરીઓનો જન્મ સંઘર્ષ અને ઘરકામ માંથી જ થયો છે. તું આવું કેમ કહી રહી છે દિવ્યા? મારી દાદીમાં હું ભણું તેવું નથી ઈચ્છતી, પણ જાઉ તેમ જ ઈચ્છે છે. તેને લાગે છે છોકરીઓને મહત્વાકાંક્ષી ન હોવું જોઈએ. દિવ્યા, તણાવ ન લે. ચાલ આપણે કક્ષામાં જઈએ. દિવ્યા, આપણું બંધારણ પણ 18 વર્ષથી ઓછી વયની છોકરીઓને પરણાવવાની છૂટ નથી આપતું. મારી માએ પણ મને એ જ કહ્યું. એ તો મને વાદવિવાદ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહન આપી રહી છે. તું હોશિયાર વિદ્યાર્થી છે અને તારે આમાં ભાગ લેવો જ જોઈએ. પરંપરાગત રીતે આપણો સમાજ અવારનવાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ લેવાથી અટકાવતો આવ્યો છે. આટલી ટેકો કરનાર માતા હોવા બાબતે તું નસીબદાર છે જે તને ભણવા માટે પ્રોત્સાહન આપે છે. થેન્ક્સ આર્યન. દિવ્યા, હેલો. આજે તું કેમ છે? તારા પ્રોત્સાહન બદલ આભાર. આનાથી મારું મનોબળ વધ્યું અને હું શાંતિથી પ્રેક્ટિસ કરી શકી. સાંભળીને મને આનંદ થયો. સ્પર્ધા માટે શુભેચ્છા. થેન્ક્સ આર્યન. આ વર્ષની ડિસ્ટ્રિક્ટ ડિબેટ કોમ્પિટિશનની વિજેતા છે દિવ્યા. સરસ શિક્ષણના કારણે દિવ્યાને આટલું જ્ઞાન છે અને આટલા આત્મવિશ્વાસથી બોલે છે. દિવ્યા, અમે તને આવતા 3 વર્ષ માટે છાત્રવૃત્તિ અને 1 લેપટોપથી પુરસ્કૃત કરીશું. છોકરાઓ અને છોકરીઓ બંનેના શિક્ષણમાં મૂડીરોકાણ કરવું અને તેમને સમાન તક આપવી મહત્વપૂર્ણ છે. અમારી સાથે જોડાવા બદલ આભાર. અભિનંદન દિવ્યા. આભાર દાદી. હું એમ તો બહુ ભણેલી નથી, પણ હવે મને ભણતરનું મહત્વ સમજાયું. હો, મને તારા પર ખૂબ જ ગર્વ છે. દરેક વ્યક્તિની શારીરિક તથા લાગણીગત ખુશાલી માટે પરસ્પર સંબંધો મહત્વપૂર્ણ છે. એકબીજાની લાગણીઓને સમજવા, નિરીક્ષણ કરવા, સંભાળવા અને પૂછવાનું મહત્વપૂર્ણ છે. આ કુશળતા આપણને આપણી આસપાસના લોકો, ભલે પછી તે મિત્રો, ભાઈ બહેનો, માતા પિતા અથવા શિક્ષકો હોય, સાથે સકારાત્મક જોડાણો બનાવવા સક્ષમ બનાવે છે. જ્યારે આપણે અન્યોની ભાવનાઓ અને લાગણીઓ સમજીએ છીએ તો આપણે તેઓની આવશ્યકતાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બનીએ છીએ અને તે આપણા સંબંધોને મજબૂત બનાવે છે.